હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 5 સપ્ટેમ્બરના બધા જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. ડેઇલી ફક્ત 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસીને ગુણ છે અને બધી પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. તેમજ જો તમે તલાટી જુનિયર ક્લાર્ક અને બિનસચિવાલય પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમાં પણ આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે. વિડીયો સારો લાગે તો એક લાઇક કરી સપોર્ટ જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો વોટ્સએપમાં, ફેસબુકમાં, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. વિડીયોની પીડીએફ જોઈતી તો myjotkare.com વેબસાઇટની મુલાકાત લેજો. એપ્રિલથી લઈ ઓગસ્ટ મહિનાની અત્યારે તમામ કરંટ અફેરની પીડીએફ અવેલેબલ થઈ ચૂકી છે, તો ત્યાંથી તમે ઓગસ્ટ મહિનાની તમામ કરંટ અફેરની પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે ડેઇલીની જેમ 5 પ્રશ્નો છે જે તમારા રિવિઝન માટે હું તમને પૂછું છું, જેનો આન્સર તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો હોય છે. તો પરીક્ષામાં જ આ પ્રશ્ન પૂછાય છે એવી રીતે આ પ્રશ્નોને એટેન્ડ કરજો, બને તો સર્ચ કર્યા વગર એટેન્ડ કરજો, અને લાસ્ટમાં તમને હું જવાબ તો આપી જ દઉં છું. તો લાસ્ટમાં તમે વેરીફાઈ કરી શકો છો કેટલા સાચા પડેલા છે અને કેટલા ખોટા પડેલા છે. શરૂ કરીએ પહેલો પ્રશ્ન. સુવિધા સેનેટરી નેપકિનની કિંમતમાં ઘટાડો કરી કેટલી કરવામાં આવેલી? બીજો પ્રશ્ન, વર્ષ 2019નો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કોને આપવામાં આવેલો? 2 વ્યક્તિને આપવામાં આવેલો એટલી હિંટ આપી દઉં. 2019નો ધ્યાનચંદ એવોર્ડ છે કુલ કેટલા વ્યક્તિને આપવામાં આવેલો છે? એના પછીનો પ્રશ્ન, વિશ્વ મચ્છર દિવસ ક્યારે ઉજવાય છે અને ભારતના નવા ગૃહ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો કુલ 5 ક્વેશ્ચન છે જે તમારે એટેન્ડ કરી કોમેન્ટ બોક્સની અંદર આનો જવાબ લખવાનો હોય છે. વધુને વધુ લોકો આ ક્વિઝની અંદર પાર્ટિસિપેટ થાય એવી આપ સૌને રિક્વેસ્ટ છે. સૌથી પહેલાં તો આજે છે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન, તો શિક્ષક દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. અને આ એક જ દિવસ છે કે જ્યારે ગર્વની બાબત અનુભવું છું એઝ અ ટીચર, આ દિવસ દરમિયાન ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. તો શરૂ કરીએ હવે આજનો વિડીયો, અને વિડીયો શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે સ્ટાર એજ્યુકેશનનું જે વોટ્સએપ ગ્રુપ છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે વોટ્સએપ ગ્રુપવાળી જે લિંક છે એના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો. તો શરૂ કરીએ આજનો વિડીયો. રાષ્ટ્રીય શિક્ષક દિન એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? તો રાષ્ટ્રીય શિક્ષક દિન છે એની ઉજવણી કરવામાં આવેલી છે 5 સપ્ટેમ્બરના રોજ. બરાબર, બધાને ખબર જ હોય 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. બરાબર, તો ક્યારેક ને ક્યારેક તમે પણ તમારા હાઈસ્કૂલમાં અથવા તો પ્રાઇમરીની અંદર એઝ અ ટીચર ક્યારેક તો તમે ટીચર બનેલા હશો. તો ખૂબ જ એ વખતે તમને પણ ગર્વની લાગણી અનુભવી હશે તમે લોકોએ પણ. તો તમારો શું અભિપ્રાય છે એ પણ જરૂરથી કોમેન્ટમાં જણાવજો એઝ અ ટીચર. હવે કોના જન્મદિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ? તો એ પણ બધાને જે તે વખતે સ્કૂલમાં સ્ટડી કરતા હોય તો તમને યાદ હોય કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એમના જન્મદિવસને આપણે ઉજવીએ છીએ શિક્ષક દિન તરીકે. તો એમના વિશે જન્મ ક્યારે થયો એ જાણી લઈએ. 5 સપ્ટેમ્બર 1888માં એમનો જન્મ થયેલો. અને મૃત્યુ ક્યારે થયું ઘણી વખત એવા પણ પ્રશ્ન પૂછાઈ જતા હોય છે. તો મૃત્યુ થયેલું છે 17 એપ્રિલ 1975ના રોજ એમનું અવસાન થયેલું છે. અને કઈ જગ્યાએ? ચેન્નાઈ ખાતે. બરાબર, ત્યાર પછી વાત કરું તો એમને કયા કયા એવોર્ડ મળેલા તમારી સામે સ્ક્રીન ઉપર અવેલેબલ જ છે. ભારત રત્ન, પીસ પ્રાઇઝ ઓફ ધ જર્મન બુક ટ્રેડ, તો આવા બધા ઓર્ડર ઓફ મેરિટ, આવા બધા એવોર્ડ એમને મળેલા છે. આ સિવાયની વાત કરું તો વિશ્વ શિક્ષક દિન ક્યારે ઉજવે છે? તો એ પણ યાદ રાખજો 5 ઓક્ટોબર. રાષ્ટ્રીય શિક્ષક દિન પૂછે તો 5 સપ્ટેમ્બર, અને વિશ્વ શિક્ષક દિવસ પૂછે તો યાદ રાખજો 5 ઓક્ટોબર. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ દિવસને આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે ઉજવાયેલો એવો પણ ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો યાદ રાખજો 1962 સૌ પ્રથમ વખત ઉજવાયેલો. તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે જાણી લો કે ભારતના સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ હતા, તેમજ બીજા રાષ્ટ્રપતિ હતા. ભારતના કેટલામાં નંબરના?
બીજા રાષ્ટ્રપતિ હતા. તો પહેલા કોણ હતા એનો જવાબ તમારે મને કોમેન્ટમાં દેવાનો છે, બરાબર. પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા અને બીજા તો તમને ખબર જ છે અત્યારે. ત્યાર પછીની વાત કરું તો ભારત રત્ન એવોર્ડ એમને મળેલો છે, તો ક્યારે મળેલો છે એવું પણ પૂછાઈ ગયેલું છે. અને યાદ રાખજો 1954માં. તો ક્યારે મળેલો છે ભારત રત્ન એવોર્ડ? 1954માં મળેલો છે. અને સૌથી પહેલા એવા વ્યક્તિ છે કે જેમને ભારત રત્ન મળેલો હોય. કુલ 3 વ્યક્તિને આપવામાં આવેલો હતો, બરાબર. એમાંથી એક હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. 1954માં જ ભારત રત્ન એવોર્ડની શરૂઆત થઈ હતી અને સૌથી પહેલો એવોર્ડ મળેલો છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને, બરાબર. નેક્સ્ટ વાત કરું તો તરણેતરનો મેળો છે એનું આયોજન ગુજરાતના કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં એનું આયોજન થાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની અંદર તરણેતર ગામ આવેલું છે, ત્યાં આ મેળાનું આયોજન થાય છે. તરણેતર એક ગામનું નામ પણ છે, પણ તરણેતર આપણે મેળા તરીકે પણ ઓળખીએ છીએ. તો તરણેતરનો મેળો છે, બરાબર, જેનું આયોજન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાય છે. ક્યારે થાય છે? 3, 4, 5 આ 3 દિવસે થાય છે. અને જે ભાદરવા સુદ 3, 4, 5ના દિવસે થાય છે. તો ભાદરવા સુદ 5 છે એને આપણે ઓળખીએ છીએ, ઋષિ 5 તરીકે પણ ઓળખીએ છીએ. તો આ દિવસે આયોજન થાય છે અને 5નો જે મેળો હોય છે એ આનો મેઇન મેળો ગણવામાં આવે છે. એના પછીની વાત કરું તો ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની અંદર આ મેળાનું આયોજન થાય છે. ક્યાં? ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર. તો ઘણી વખત એવું પણ પૂછાઈ જાય છે કે કયા મંદિરની પાસે આ મેળો ભરાય છે, તો ત્રિનેત્રેશ્વર મહાદેવ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા મંદિરને બેસ્ટ સ્વચ્છ આઇકોનિક પ્લેસ, સ્વચ્છ અહીં એડ કરવું રહી ગયું છે, તો બેસ્ટ સ્વચ્છ આઇકોનિક પ્લેસ તરીકે ભારતના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલું છે. તો કયા મંદિરને જાહેર કરવામાં આવેલું છે બેસ્ટ સ્વચ્છ આઇકોનિક પ્લેસ? તો જવાબ આવશે, ઓપ્શન તમારી સામે છે, અંબાજીનું મંદિર, સોમનાથ મંદિર, દ્વારકાનાથનું મંદિર કે શામળાજીનું મંદિર. તો જવાબ આવશે ઓપ્શન બી, સોમનાથ મંદિરને. તો સોમનાથ મંદિર છે એને જળશક્તિ મંત્રાલય દ્વારા બેસ્ટ સ્વચ્છ આઇકોનિક પ્લેસ તરીકે જાહેર કરવામાં આવેલું છે. અને આ એવોર્ડ છે એને ક્યારે આપવામાં આવશે? 6 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એક સમારોહનું આયોજન થશે, ત્યાં એને બેસ્ટ સ્વચ્છ આઇકોનિક પ્લેસનો એવોર્ડ આપવામાં આવશે. કોના દ્વારા? જળશક્તિ, પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા. તો ફટાફટ આના મંત્રીનું નામ પણ કોમેન્ટમાં લખી દેજો કે આ જળશક્તિ, પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયના મંત્રી કોણ છે. તો વિજય રૂપાણીની પ્રેરણાથી અને એના માર્ગદર્શન હેઠળ છે જેટલા યાત્રાધામો અને પ્રવાસનધામો છે, બરાબર, એને 24x7 છે સ્વચ્છ સુઘડ રાખવા માટે એક અભિયાન ચાલુ કરવામાં આવેલું હતું. આ અભિયાનની હેઠળ કુલ કેટલા ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવેલો હતો? એમાં દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલીતાણા, શામળાજી, ગિરનાર અને પાવાગઢ, આ તમામે તમામ યાત્રાધામો છે. અને 24x7 એટલે કે 24x24 કલાક છે સ્વચ્છ રાખવા માટેનું એક અભિયાન ચાલુ કરવામાં આવેલું હતું. ક્યારથી? 1 એપ્રિલ 2017. તો 1 એપ્રિલ 2017 છે 24x7 છે, બરાબર, આ યાત્રાધામોને સ્વચ્છ રાખવા માટેનું એક સ્વચ્છતા અભિયાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું. તો આ જ અભિયાન હેઠળ છે આ સોમનાથ મંદિરને બેસ્ટ સ્વચ્છ આઇકોનિક પ્લેસનો દરજ્જો મળી ગયેલો છે ભારતના જળશક્તિ, પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ નારિયેળી દિવસ છે એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? વિશ્વ નારિયેળી દિવસ ઉજવાયેલો હતો 2 સપ્ટેમ્બરના રોજ, ઓપ્શન એ. તો 2 સપ્ટેમ્બરના રોજ છે વિશ્વ નારિયેળી દિવસ ઉજવાયેલો હોય તો જાણી લીધું. હવે થોડુંક આના વિશે ડિટેલમાં જાણીએ. તો જીકેના સંદર્ભમાં એટલું યાદ રાખજો કે સૌથી વધુ નારિયેળનું ઉત્પાદન થાય છે ઇન્ડોનેશિયામાં. ભારતનું નારિયેળના ઉત્પાદનમાં કેટલામો ક્રમ છે વિશ્વમાં? 3. અને ભારતમાં કયા રાજ્યમાં નારિયેળ સૌથી વધુ ઉત્પાદન થાય છે? તો ભારતમાં તમિલનાડુ રાજ્યમાં નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. તો જીકેના સંદર્ભમાં આટલી વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશમાં એક્સ્ટ્રેડેશન બિલના પ્રદર્શનકારીઓના વિરોધના કારણે પાછું ખેંચી લેવામાં આવ્યું? ઇન શોર્ટ, એક્સ્ટ્રેડેશન બિલ છે પાછું ખેંચી લેવાયું છે પ્રદર્શનકારીઓના વિરોધના કારણે. તો કયા દેશની અંદર આ બનાવ બનેલો છે એવું પૂછેલું છે. તો જવાબ આવશે હોંગકોંગ, ઓપ્શન એ.
તો એક્સ્ટ્રેડેશન બિલ છે, બરાબર, હોંગકોંગમાંથી પાછું ખેંચી લેવાયું છે. એના સંદર્ભમાં થોડીક વાત કરું તો અગાઉ પણ જ્યારે આ પ્રોટેસ્ટ ચાલતો હતો, બરાબર, હોંગકોંગનો, તો ત્યારે પણ મેં તમને કરંટ અફેરની અંદર થોડું ઘણું ઇન્ક્લુડ કરેલું હતું. ડેઈલી જોતા હશો મારા વિડીયો, એ લોકોને ખબર હશે જે લોકોએ નોટબુક બનાવી છે. તો છતાં પણ અત્યારે રિપીટ કરી દઉં છું, આ બિલ છે, બરાબર, આ બિલ શેનું હતું? એક્સ્ટ્રેડેશન બિલ જે તમે નામ જોવો છો એ બિલ શેના રિલેટેડ છે? તો હોંગકોંગ છે, હોંગકોંગની અંદર કોઈ વ્યક્તિ ઉપર કેસ થાય, બરાબર, તો કેસ છે એને જરૂરિયાત મુજબ ચીનની અદાલતમાં પણ ટ્રાન્સફર કરવામાં આવે. અથવા તો બીજી પણ એક જોગવાઈ હતી કે ત્યાંના કેદીઓ છે, બરાબર, એને સજા માટે ચીનમાં પણ મોકલવાની જોગવાઈ હતી. તો કુલ આ મુખ્ય બે બાબતો હતી જેનો વિરોધ થતો હતો. આશરે 80-85 દિવસો થઈ ગયા છે, એપ્રોક્સિમેટલી 3 મહિના પણ તમે ગણી શકો. તો છેલ્લા 3 મહિનાથી આનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું અને આખરે છે આ બિલ કોણે મૂકેલું હતું, કયા દેશની સરકારે? ચીન. ચીનની સરકારે આ બિલ મૂકેલું હતું હોંગકોંગમાં. હવે હોંગકોંગ છે ચીનનો જ એક ભાગ છે, બરાબર, પરંતુ હોંગકોંગ છે ચીનનો ભાગ હોવા છતાં પણ હોંગકોંગને પોતાનું અલગ બંધારણ છે, જેમ આપણા જમ્મુ કાશ્મીરમાં હતું એમ. પરંતુ જમ્મુ કાશ્મીરમાં આપણે અલગ કરન્સી નહોતી, હોંગકોંગને તો પોતાની અલગ કરન્સી જ છે, તેમજ પોતાનો અલગ ઝંડો પણ છે, જેમ જમ્મુ કાશ્મીરમાં પણ અલગ ઝંડો હતો. હોંગકોંગ છે એક કન્ટ્રી તરીકે આમ જોઉં તો જેટલા પણ એના અત્યારે કેરેક્ટરિસ્ટિક તમને એની જોવા મળે, તો હોંગકોંગની તમામે તમામ જે કેરેક્ટરિસ્ટિક છે એ તમને એક દેશ જેવી જ જોવા મળશે. અલગ બંધારણ છે, અલગ ઝંડો છે, અલગ કરન્સી છે, બરાબર. તેમજ ચીનનો કોઈ વ્યક્તિ છે, બરાબર, એને હોંગકોંગમાં જવું હોય તો પરમિશન લેવી પડે, તેમજ હોંગકોંગના કોઈ વ્યક્તિને ચીનમાં જવું હોય તો પણ પરમિશન લેવી પડે. તો ચીનનો ભાગ હોવા છતાં પણ હોંગકોંગ છે એમાં જવા માટે ચીનના વ્યક્તિઓને પરમિશન લેવી પડે છે. તો એને પોતાનો ભાગ બનાવવા માટે ચીન ઘણા સમયથી પ્રયાસો કરી રહ્યું છે પોતાના દેશનો ભાગ બનાવવા માટે, પરંતુ હજી સુધી સફળ થયું નથી, બરાબર. તો એટલી વસ્તુ છે, આમાંથી યાદ રાખજો. હવે આમાંથી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ બની જાય, એક તો હોંગકોંગની કરન્સી શું છે અને હોંગકોંગની કેપિટલ શું છે, બરાબર. તો એક હોંગકોંગની કરન્સી તમારે મને કોમેન્ટમાં કહેવાની છે, બરાબર. ત્યાર પછીની વાત કરું તો હોંગકોંગના જે ચીફ એક્ઝિક્યુટિવ છે કેરી લેમ, એમણે તાજેતરમાં જ છે એક્સ્ટ્રેડેશન બિલ પાછું ખેંચવાની જાહેરાત કરી દેવામાં આવી છે. તો આ એક્સ્ટ્રેડેશન બિલ છે હવે પાછું ખેંચી લેવામાં આવશે, અને પ્રોટેસ્ટરની આ બિલ પાછું ખેંચી લેવાની ડિમાન્ડ ઉપરાંત પણ બીજી ઘણી બધી ડિમાન્ડો છે. તો એમણે સાથે સાથે એવું પણ જણાવી દીધું છે કેરી લેમે કે બીજી કોઈ અન્ય ડિમાન્ડ છે પ્રોટેસ્ટરની એ સ્વીકાર કરવામાં આવશે નહીં, માત્ર ને માત્ર એમણે ખાલી બિલ પાછું ખેંચી લીધું છે, બરાબર. તો આના જવાબમાં પણ જેટલા પણ મોટા મોટા પ્રદર્શનકારી હતા હોંગકોંગના, બરાબર, એણે એવું કીધેલું કે હવે ખૂબ મોડું થઈ ગયેલું છે અને અત્યારે હવે ખાલી તમે બિલ પાછું ખેંચો એ ખૂબ જ નાનો નિર્ણય છે. તો આ બિલ પાછું ખેંચી લેવાય પછી પણ હોંગકોંગમાં મારા ખ્યાલથી હજી પ્રોટેસ્ટ છે રોકાશે નહીં, હજી પ્રોટેસ્ટ એમને એમ કન્ટિન્યુ જ રહેશે, કેમ કે એની બીજી પણ ઘણી બધી ડિમાન્ડ છે એ લોકોની. ઘણા બધા લોકો છે ત્યાં પ્રોટેસ્ટની અંદર, લગભગ 1100-1200 લોકોને જેલમાં પુરાયા છે, એની સાથે સાથે અમુક લોકો મૃત્યુ પણ પામી ગયા છે આ પ્રોટેસ્ટની અંદર, ઘણા લોકો સાથે દુર્વ્યવહાર થયો છે. તો આના લીધે ઘણી બધી એમણે ડિમાન્ડો કરી છે જે હજી સુધી એમણે સ્વીકારી નથી. નેક્સ્ટ વાત કરું તો તાજેતરમાં ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને શહેરો વચ્ચે પેસેન્જર શિપ ફેરી સર્વિસ છે શરૂ કરવામાં આવેલી છે. તો કયા શહેરો વચ્ચે શરૂ કરવામાં આવેલી છે? તો આ પેસેન્જર ફેરી સર્વિસ છે એ સુરત અને મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવી છે, ઓપ્શન બી. તો ગુજરાતના સુરતના હજીરા અને મહારાષ્ટ્રના મુંબઈના બાંદ્રા આ બંને સ્થળો વચ્ચે છે પેસેન્જર ફેરી સર્વિસ છે એની શરૂઆત કરવામાં આવી છે. કોના દ્વારા? SSR મરીન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પેસેન્જર ફેરી સર્વિસ છે. એના જહાજમાં કુલ 300 મુસાફરોની કેપેસિટી હશે, કુલ 20 રૂમ હશે અને તમામે તમામ ફૂલ્લી એર કન્ડિશનર હશે. કઈ રીતે આયોજન થશે અને ક્યારથી થશે શરૂઆત? તો નવેમ્બર 2019 આ ફેરીની શરૂઆત થશે અને અઠવાડિયામાં એક વખત એવી રીતે આ સેવાની શરૂઆત થશે. અઠવાડિયામાં કેટલી વખત? એક વખત. તો ક્વેશ્ચન આવા પણ નીકળતા હોય છે કે અઠવાડિયામાં કેટલી વખત થશે,
તો યાદ રાખજો એક વખત. કયા શહેરો છે તમે તમામ વસ્તુ યાદ રાખજો. સુરતનું કયું છે ગામ એ પણ યાદ રાખજો. મુંબઈના બાંદ્રા તો બધા સ્ટેશનો છે ડિટેલની અંદર આપેલા છે, તો આ તમામે તમામ વસ્તુ યાદ રાખજો. ઘણી વખત રાજ્ય પણ પૂછે છે કે કયા રાજ્ય વચ્ચે થશે, તો ગુજરાત અને મહારાષ્ટ્ર. ઘણી વખત શહેરો આપી દે તો મુંબઈ અને સુરત, બરાબર. અને ઘણી વખત સુરતનું કયું એમ પણ પૂછાય, તો સુરતનું હજીરાથી મુંબઈના બાંદ્રા ખાતેથી, બરાબર. તો આવી રીતે પ્રશ્ન પૂછાતા હોય છે. હવે વાત કરીએ આજના પ્રશ્નની, તો સુવિધા સેનેટરી નેપકિન કિંમત ઘટાડીને કેટલી કરવા દેવામાં આવી? 1 રૂપિયા પ્રતિ પેટ. અગાઉ કેટલી હતી? 2.5 રૂપિયા પ્રતિ પેટ. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કોને આપવામાં આવેલો? 2 વ્યક્તિને આપવામાં આવેલો હતો. એક છે બજરંગ પુનિયા, બીજા છે દીપા મલિક. ચલો બંને કઈ રમત સાથે સંકળાયેલા છે એ પણ જણાવી દો કોમેન્ટમાં. ધ્યાનચંદ એવોર્ડ છે કુલ કેટલા વ્યક્તિને આપવામાં આવેલો હતો? ધ્યાનચંદ વ્યક્તિ છે કુલ 5 વ્યક્તિને આપવામાં આવેલો હતો. અને અર્જુન એવોર્ડ છે એ કેટલા વ્યક્તિને? 19 વ્યક્તિને આપવામાં આવેલો હતો. વિશ્વ મચ્છર દિવસ ક્યારે ઉજવાય છે? 20 ઓગસ્ટના રોજ. ભારતના નવા ગૃહ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા ગૃહ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે અજયકુમાર ભલ્લાની. તો આ હતા આજના 5 પ્રશ્નો. વિડીયો સારો લાગેલો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળશું નેક્સ્ટ વિડીયો એક અંદર નવા કન્ટ્રોફી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રિ. સ્ટાર એજ્યુકેશન વોટ્સએપ ગ્રુપ પણ જરૂરથી જોઈન કરજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે.